સૌરાષ્ટ્રની આપણી આ ધરતી દાતારી મરદાનગીની સુરાતનની વાતોમાં અમર છે આપણા કવિઓ અને સંતો જગતને ધર્મ અને પરમાર્થના રસ્તા બતાવ્યા છે. હાસ્યરસમાં આપણે જોઈએ તો 70 વર્ષની ડોશી ગારામાં લપટીને પડે એટલે આપણને દાંત આવે. ખરેખર હકીકત કરુણ છે પણ આપણને દાંત આવે છે. એટલે હાસ્યરસનો જે પાયો છે ને એમાં કરુણતા છુપાયેલી છે. ગામડે ગામડે અમારે એક કવિ ફરતા નહીં તો ભાળે એવું કહેતા, ગામ ખોટવડા ખોરમ ખોરા એક ગામમાં બે ત્રણ ચોરા, ચોરે બેઠા એટલે આ કલમ ધોરા, કોઈ નોકી આવો ઓરા, કાનો મેથળી મારી ને કાનો ભાળે એવું કે. એટલે ગામ ખૂટવડા ખોરમ ખોરા એક ગામમાં બે ત્રણ ચોરા, ચોરે બેઠા એટલા કલમ ધોરા, કોઈ નોકી આવો ઓરા, કાનો મેથળી મારી ને કાનો ભાળે એવું કે. કવિની મશ્કરી કરી એટલે કવિને ચોરા વાળાએ કીધું કે ચોરે ઉભા થાય કેટલાક જુવાના કવિરાજ સામે અડમતિયા ગામ છે ને, અડમતિયા ગામમાં કવિઓના સંતોના સન્માન થાય છે. એટલે કવિરાજ ત્યાં ગયા એટલે ગામને ચોરે કેટલાક જુવાનડા ઉભેલા, એને કવિરાજને કીધું પધારો કવિરાજ, અને કવિની મશ્કરી કરી. એટલે કવિએ કીધું કે હવે સાંભળો, આ તમારું ગામ છોડું છું, એક દુહો સાંભળતા જાઓ. ગામ હડમતિયા સાત ખોરડા, નહીં શંખ નહીં પાવો, હડમાન પાસે હડિયું ખાતે બે કુતરા ને એક બાવો, કાનો મેથડી મારીએ અને કાનો ભાળે એવું કે. ગામ હડમતિયા સાત ખોરડા, નહીં શંખ નહીં પાવો, હડમાન પાસે હડિયું કાઢે બે કુતરા ને એક બાવો, કાનો મેથડી મારી અને કાનો ભાળે એવું કે. આપણા પ્રાચીન સમયના કવિઓ બાપા ભાળીને એવું કહેતા. અને હું કાયમ એક વાત કરું છું, જગતની અંદર ચાર વસ્તુ પવિત્ર છે. ચાર વસ્તુ જગતની અંદર પવિત્રમાં પવિત્ર. એક તો વાણંદની વાટકી. તમે દાઢી કરવા ગયા હતી કોઈ દીધું ઉટકી? હા જ પડ્યો, 70 જણા દાઢી કરતો હળવે લબરકો મારી લે, 70 જણા દાઢી પૂરી કરે, પણ વાટકી પવિત્રમાં પવિત્ર, વાણંદની વાટકી પવિત્રમાં પવિત્ર. બીજું દરજીનું થૂક પવિત્રમાં પવિત્ર. પાટલું ને બુસ્કોટ સીવતો હોય અને હંચામાંથી દોરવ્યો જાય તે હળવે એક દિન આમ લબરકો લીએ, આપણે કોઈ દી સફારીનું સૂટ ધોઈને પહેર્યું, દરજીનું થૂક પવિત્રમાં પવિત્ર. બીજી કંદોઈની કેડ પવિત્રમાં પવિત્ર. આમ વાહેથી પરસે બોલીએ અને છમ દિન શમકારો બોલાવે, બેહતું વર હોય અને જલેબી કરતો હોય, બેહતું વર હોય જલેબી કરતો હોય, દોઢેક માથોડાનો ભડકો થઈ ગયો હોય, એ તેલ આવ્યું કે નહીં જોવા માટે ભડનો ફાડ્યો, પાણી નો લે પણ પરસે વોલીને છમ દે. અને ચોથું સ્ત્રીનું નાક પવિત્રમાં પવિત્ર. આઈટમ આઈટમ નો તહેવાર હોય, દેશી નળિયાનું મકાન હોય અને ચૂલામાં રાડા નાખતી જતી હોય, માથે તેલનું લોયું મૂક્યું હોય, ઘરવાળો જુગાર રમવા ગયો હોય અને જુગાર રમીને જ્યાં પાછો આવે ત્યાં ચાર પાંચ છોકરાઓ એટલો બધો ડેકારો બોલાવ્યો હોય કે એકાદ છોકરે ઓસરી બગાડી હોય, માથે ચાલી નાખી દીધી, ઘરવાળો આવીને પૂછે કે હું ઢાંક્યું કે હું શું ન કરતા દહીં ઢાંક્યું છે, આવી ગોબરી હોય. અને એ ધુવાડામાં જો નાકમાંથી કઈ મસાલા આવતી નહીં, ફુરલાટી બોલાવતી જાય અને લોટ મળતી જાય અને પુરીઓ બનાવતી જાય, એ પુરીઓ આપણને મીઠી લાગે. આ જગતની અંદર ચાર વસ્તુ પવિત્ર, વાણંદની વાટકી, દરજીનું થૂક, કંદોઈની કેડ અને સ્ત્રીનું નાક. મારે આપને એ કહેવું છે, વાણંદની વાટકી શું કામ પવિત્ર ન હોય? કારણ, એક વખત સેન ભગત આવી અને દાઢી કરી ગયેલો. સેન ભગત આવીને એક વાર દાઢી કરી ગયેલો, વાણંદ સમાજે ગૌરવ લેવા જેવી વાત છે, એટલે વાણંદની વાટકી પવિત્ર છે. મારો એક દોસ્તાર ટીબો છે. હું એક દી ટીબાને ઘેરે ગયો અને હાંકળ ખખડાવી, પણ ટીબાને ઘેરે જ્યાં હાંકળ ખખડાવી ને ત્યાં અંદર થી એની ઘરવાળી શીબા વાળી કરે, ઘરમાં હવે પછી કોઈ દી ભીંડો નહીં લઈ આવું, ભીંડો નહીં લઈ આવું, અને ઘરવાળી કે તને રીંગણા લેવાનું કીધું, તું ભીંડો હું કામ લે. પણ આવડા 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 નાના 23 શીબા સનસનાટી બોલતી શીબાની આવે. મેં હાંકળ ખખડાવી, મેં કહ્યું ટીબા ભાઈ, ત્યાં તો ટીબી આવીને હાંકળ ખોલી, અરે મને કે શું પ્રસાદ આજ ઘણા દિવસે મારે આંગણે, કેમ કાર્યક્રમો કેવા ચાલે છે? મેં કે બહુ સારા ચાલે છે. એટલે એને એમ કે આ રહોડાની અંદર થી જે ગાળિયોની રમરમાટી આવે છે ને, હું જો મારા આ કલાકાર મિત્ર વાતો મંડું કરવા તો એ સાંભળે નહીં. મને કે પરબ બધા ઢુકડા આવ્યા કા, દિવાળી હોળી, આ હોળી ને કેટલું કાઢુર્યું? મેં કે આ એક દિવાલાડી છે હોળી ખાલી, આ તારા ઘરમાં હોળી પ્રગટે છે, તારે બીજે ક્યાં હોળી લેવા જાવ? પતિ પત્ની નું જીવન સુંદર હોય ને તો મજા આવે કહેવાનો અર્થ છે. પણ કુદરતની અકળ ગતિ કે પતંગિયાના પેટમાં બતી, કુદરતની અકળ ગતિ કે પતંગિયાના પેટમાં બતી, ભગવાને ક્યાં વાયરિંગ ગોઠવું હશે,
ક્યાં જનરેટર ગોઠવું હશે, બધું ક્યાં કેવી રીતે ગોઠવું હશે. પણ ક્યારેક અભણ માણસ એવી વાત કરી દે કે ભણેલો ન કરી શકે. અમારી ટીબો એક દી ગામના પાદરમાં ઘેટાનું ટોળું લઈને બેઠેલો, એમાં હું હવારના પોરમાં 4 વાગે ગામને ફરતો આંટો મારવા નીકળેલો. મારી હારે એક અમારે સાયન્સ ગ્રેજ્યુએટ મારો એક મિત્ર પંકજ, એ પંકજ આવ્યો ને, પંકજ લઈને હું ગયો ટીબા પાસે. ટીબા પાસે ગયો એટલે ટીબો માળા કરતો હતો, એટલે હેરામ 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 કરતો હતો. એટલે ઓલો અમારો જે મિત્ર હતો પંકજ ભણેલો ગણો, લઈને કીધું, એ ટીબા ભગત હવે માળા લઈને હું બેઠા, આ તો વિજ્ઞાનનો સમય છે. એટલે એક વાર તો ટીબો કઈ બોલ્યો નહીં, એટલે બીજી વાર પાછું કીધું, એ ટીબા ભગત માળા લઈને હું બેઠા છું, હવે આ વિજ્ઞાનનો યુગ આવ્યો, આ રામ રામ તમારો, રામે કઈ વરસાદ તો દીધો નહીં. એટલે ટીબાએ આમ બકરી લીંડી કરતી હતી ને એની સામે જોઈને કીધું, કા તારો બાપ બનાવે લીંડી, જોજો આ લીંડી ભગવાન બનાવે છે, આ લીંડી તું ખોબો ભરીને લઈ જા ઝવેરીની દુકાને અને જોખી જો, લીંડી બધી હરખી આવશે માપે. અભણ માણસ એવી વાત કરે કે ક્યારેક ભણેલો એવી ના કરી શકે. લીમડો, લીમડાની લીંબોળી કડવી હોય પણ ટાણું થઈ જાય એટલે મધુરી મધુરી થઈ જાય, પાકી જાય એટલે ખાવાની મોજ આવે. આંબો હોય કેરી ખાટી હોય પણ ટાણું થઈ જાય એટલે ખાવાની મોજ આવે. આ માણા કોણ પાકતો જાય એટલે ખટાશ પકડતો જાય, માણા પાકે એટલે બોલાવ્યો થાય, જાજા રૂપિયા વાળો થઈ જાય એટલે સમજી લઉં કે આ પાક્યો, પછી સીતારામ બોલે નહીં, જય શ્રી કૃષ્ણ બોલે નહીં. લીંબડાની લીંબોળીમાં મીઠાશ આવી જાય અને આંબાની કેરીમાં મીઠાશ આવી જાય, માણા પાકતો જાય એટલે ખટાશ પકડતો જાય. પણ આ ભારતની પવિત્ર ભૂમિમાં તમે તપાસ કરો તો વૃક્ષની અંદર પણ ત્યાગના સંસ્કાર છે. જાડવા પોતે રે પોતાના હોલ નથી ખાતા રે ઉપકારી નો ભગત બાપુ કવિશ્રી કાગ લખે છે કે જાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મા. ભારતની ભૂમિ સંતોની ભૂમિ છે, એમાં બધાએ દીધું જ છે, કોઈએ લીધું નથી. મેં હમણાં લંડનમાં એક કાગળ લખ્યો હતો કે આ તમારા ધોળી ચામડી વાળા છે એ બાપ મરી જાય તેની પછવાડે હરાજ કરે છે કે નહીં, અને મને બહુ આપડા એક ભારતવાસીએ સરસ જવાબ લખ્યો કે અહીં બાપ મરે ખૂટીઓ મરે બધું હરખું છે. અહીંયા કોઈ કાગડાને ખીરના લોંધા દેતું નથી, અહીંયા કોઈ માછલાને મમરા નથી ખવડાવતું, અહીંયા કોઈ કુતરાને લાડવા નથી ખવડાવતું. કારણ આ તો ભાઈ ભારતમાં થઈ શકે, લંડનમાં કાંઈ એવું છે જ નહીં, ત્યાં બાપ મરે ખૂટીઓ મરે બધું હરખું. અને હમણાં 4-5 વર્ષ પહેલા 2 ભાદરવા આવ્યા હતા, પણ 2 ભાદરવા આવ્યા ને ત્યારે કાગડા બહુ દુઃખી થયા, બિચારા મોભારે બેઠા રહીએ કે મારા બેટા આણે બધા રિવાજ કાઢી નાખ્યો લાગે છે, ખીરના લોડા ઉડાવવા 12 વાગ્યા લગી કાગડા મોભારે બેઠા રહીએ પછી ઉડી જાય. કહેવાનો અર્થ એ છે કે આપણે ભારતવાસીઓએ ખરેખર પરમાર્થ કર્યો, અહીંયા આપણે બધું દીધું જ છે, જંગલના ખાખા ખાય, જંગલના પાંદડા ખાય અને ગાય અમૃત જેવું દૂધ આપે છે, આજે એ ગાયોની કતલ થાય. કહેવાનો અર્થ એ છે કે આ સૌરાષ્ટ્રની આપણી ધરતી અને સૌરાષ્ટ્રની ધરતીમાં બાપા સંતોની ભૂમિ છે. ગરવા ગિરનાર તમે નજર કરો, ગરવા ગિરનાર તરફ. અને આપણા સંતો એ ભજન 4-4 કડી ના લખ્યા છે પણ એના મરમ બહુ મોટા છે. 12 આંખ હોય એવડી બારી નો હોય, બારી હોય એવડી સ્ટોપર નો હોય, સ્ટોપર હોય એવડું તાળું ન હોય, તાળું હોય એવડી કુચી નો હોય, વાતનો મર્મ હંમેશા ઝીણો હોય. અને સંતોએ ધર્મમાં મર્મની વાત કરી દીધી છે. કહેવાનો અર્થ એ છે કે આજનો માનવી અહંકાર નથી છોડતો. અમારા ગામમાં એક ભૂરા હતા છે, પણ લગ્ન પ્રસંગ હોય એટલે ભૂરા હતા ને અમારે દૂધપાક શાખવા કે ડાળ શાખવા બોલાવવા પડે, એને ન બોલાવીને તો એ ભાભો વરો બગાડે. અમારે હમણાં ભૂરા હતા ને બોલાવ્યા, ભૂરા હતા ને કીધું, ભૂરા હતા જો અમે જુવાનડા બધા કામે લાગ્યા છીએ, પણ આ દૂધપાકનું જે તપેલું પડ્યું છે ને એમાં કૂતરું બૂતરું બોટે નહીં, બરાબર ધ્યાન રાખે. ભૂરો હતો કે ભાયડો અહીં બેઠો કે હવે જો ને તારે કોઈ ના આવી શકે, એ તો ઊંધો ડબ્બો ઢારી માથે ધાબળો ઓઢીને બેઠા,
એમાં એક બારોબાર થી કૂતરું નીકળું. કૂતરા ને ખરેખર વંડામાં આવું નતું, બારોબાર થી નીકળું, ગેબો લઈ અને ઉભા થયા, પૂરા હતા ઉભા થયા, એક ગેબો માર્યો ને કૂતરા ને બેન્ડ વાળી દીધું, અને બીજો ગેબો માર્યો તો ઉલારી ને કૂતરા ને વંડી ને અંદર લીધું. અંદર લીધા પછી તો ભૂરો હતો ગેબો ને કૂતર્યું, ભૂરો હતો ગેબો ને કૂતર્યું, પણ મારતા મારતા એને દૂધપાક ના તપેલા પાસે લેવા, અને છેલ્લો એક ઉલાળીને ગેબો માર્યો ને એટલે સીધું ગાલી દીધું દૂધપાક ની અંદર, દૂધપાક ની અંદર ગાલી દીધું ને મોઢું પકડી લીધું. હું દોડ્યો, હું જે ભૂરા હતા મને કે બોટું નથી, બોટવા નથી દીધું, પૂસડા હતું અંદર ગાલી દીધું, મોઢામાંથી લાડુ નીકળે તો કે ના ના બોટું નથી. દૂધપાક ના તપેલામાં કૂતરું ગાલી ને મોઢું પકડીને પાછા એમ કે કહેવાનું અર્થ એ છે કે આજનો માનવી અહંકાર છોડતો નથી. પણ સંત કવિએ બહુ સરસ વાત કીધી કે જેને જીવનમાં દ્રષ્ટિ નથી ને એને દોષ નથી લાગતો. એ ગાંડો માણસ આપણને ગાળ દે તો એની ગાળ આપણને લાગતી નથી, એક નિર્દોષ બાળક આપણને ગાળ દે તો એની આપણને ગાળ લાગતી નથી. કારણ એ બાળક સમજતું નથી એટલે આપણને ગાળ દે છે, એ નિર્દોષ છે. પણ વેવરનો કોઈક ડગો ગાળ દે તો આપણા રૂવાળા બેઠા થઈએ ને, આપણા રૂવાળા બેઠા થઈએ ને. કહેવાનો અર્થ એ છે કોણે ગાળ સિદ્ધ કરી છે ને આને સિદ્ધ નથી કરી, એટલે અમુક સિદ્ધ કરવું નકામું. મહુવાથી ખટારો નીકળે, મહુવાથી ખટારો નીકળ્યો, એમાં શીખ ડ્રાઈવર હતો અને ક્લીનર બેળો, એટલે ચાર દેશી ભૂરો ગાંગો નાથો ને હરદા. હવે એ ભાઈડા હિન્દી બોલ્યા, એ કે અમુક લાઠી તક આવણા હે તમે દેખું કઈ વાંધા ન હોય તો. એટલે ડ્રાઈવર ને એમ થયું કે મજા આવશે, દેશી ડાયરો છે એટલે સારી બેહાડ્યા. બેહાડ્યા પછી મહુવાથી ખટારો ઉપાડ્યો અને ઢસા આવ્યા, સાંજના હાથ વાગી ગયેલા, એટલે એને કીધું ભૂરા નાથા ગાંગા ને હરદા ને કે તમે આ ગાડીનું ધ્યાન રાખજો ને અમે જરાક પરોઠા શાક ખાઈ આવી. એટલે ભૂરો કે હા અમ બેઠે હે, તમારી ગાડી ને કઈ વાંધા નહીં કી, પણ કળશીઓ પાણી મોકલી નાખી. એટલે આ ડ્રાઈવર ને મજા આવી, અને ડ્રાઈવર ને ક્લીનર તો પરોઠા શાક ખાવા ગયા, અને આ ચારે જણા બેઠા. હવે એને તો બશીર બશીર ના જોડા પહેરેલા, પહાબંધી કડિયા, સોણી માથે સાફા બાંધેલા, અને ભથાણા ભેગા બાજરાના રોટલા અને લીલા મરચા ભેગા, એને તો લેલન ગાડીમાં 2 લાખની ગાડીમાં રોટલા મરચા કાઢ્યા અને ખાઈ પી, અને પછી ગાંગો નાથા ને કે નાથા તો કે હા, એ કે અરે માણા કાંટો કાઢ્યાનું ગણ ન ભૂલે. આ બિચારો આવું પરદેશી માણા અને આપણને મવાથી ઠેઠ ઢસા લગી લેવું ને હજી લાઠી લઈ જાય, આપણે આનું કઈ કામ કરી દેવું જોઈએ. તો કે બોલ ને એક નવીને બે કરી દઈએ. એ કે આ લોઢા નો દાંડીઓ કાઢવા બિસાડો ક્યારનો કેટલી મહેનત કરે છે. લેલન ગાડીનો ગેર હતો ને એટલે ગેર બદલાવા વારે વારે ઓલો ડ્રાઈવર આમ કર્યા કરે ને, એટલે કે આ લોઢા નો દાંડીઓ કાઢવા ક્યારનો બિસાડો મહેનત કરે, હાલ ના આપણે કાઢી દઈ. એટલે ચારે જણા મંડાણા ગેરનો દાંડીઓ કાઢવા. હવે લેલન ગાડીનો ગેરનો દાંડીઓ છટકાવો એ જેવી તેવી વાત છે, પણ ચારે જણા મંડાણા મંડાણા પણ પરસેવાની ધારું થયો, અને ચારે જણા લેલન ગાડીનો ગેર છટકાવ્યો, છટકાવીને બહાર ઉભા રહ્યા. ચારે જણા લાઈનમાં, ઓલો ડ્રાઈવર સિગરેટ પીતો પીતો આવતો હતો, ક્યો ભાઈયા કેસે હો, તો કે તમારા અમને એક કામ કરી દીયા. પાછા ભડના દીકરા હિન્દી બોલ્યા, કે એસે સટકને વાલા નહીં હે, ગેરકા દાંડી અમે ચાર જણી કી જરૂરત હતી, ગેરનો દાંડીઓ છટકાવી દીધો. પછી એક એક ઝાપટ ચારે મારી ચાર દી લગી ખટારો લુવા ભેળા રાખ્યા. કહેવાનો અર્થ છે કે જીવનમાં દ્રષ્ટિ નથી અને દોષ નથી લાગતો. ગામડું એવું ગામ, અને એમાં એક મૂર્ખ્યો, એટલે ગામ આખું એને મંડ્યું કહેવા, ઘાડા તું મૂર્ખ્યો છો એમ, એટલે એને ગામ ફેરવી નાખ્યું. એટલે બીજા ગામમાં ગયો હતા મફતિયાપરામાં, ચાર નળના કનેક્શન હતા, એટલે હેઠે બેઠીને પાણી મંડ્યો પીવા, એટલે નળ ચાલુ હતો, પાણી પી લીધા પછી ડોકું મંડ્યો હલાવવા. એને એમ કે કોક મને પાણી પાય છે ભૂલી ગયો એમ, એટલે એક આંડો લઈને એક બાઈ ઉભી હતી, એટલે બાઈએ કીધું કે હળો મૂર્ખ્યો લાગે છે, એટલે ઉભો થયો કે મારા ગામનું તને કોણ કહી ગયું. એટલે ઓલી બાઈ કે એમાં કહેવાનું નું ખબર પડી જાય આપમેળે. જગતમાં માણસ બે વસ્તુને સંભાળી લે તો બીજું એને કઈ સંભાળવાનું રહેતું નથી, એક નેણ અને બીજું વેણ. કહેવાનો અર્થ એ છે કે આપણા સંતોએ આપણને એક અમર સંદેશો આપ્યો છે. ગામડા ગામમાં જેમ ટપાલી આવે, ટપાલ દેવા આવે, તો આપણે કોઈ દી એને પૂછ્યું નાયો છો કે નહીં, એ જે કઈ દેવા આવે એ લઈ લઈ, કારણ આપણને એના સંદેશાથી મતલબ હોય. એમ આ ભજનીકો છે ને બાપા, એ બધા ટપાલી છે, આ કબીરની ટપાલ છે, આ મીરાની ટપાલ છે, આ ગંગા સતીની ટપાલ છે, કોઈ જાગો કોઈ જાગો કોઈ જાગો એમ સંતોએ પોકારી પોકારીને કીધું છે. અને આપણા ઘરની અંદર જેમ કેલેન્ડરનો ડટ્ટો હોય ને, કેલેન્ડરના ડટ્ટામાંથી રોજ એક એક પાનું ફાટતું હોય, દિવાળી આવે એટલે ડટ્ટો પૂરો થઈ જાય, છેલ્લું પાનું રે પછી ડટ્ટો પૂરો થઈ જાય, એમ શરીર કાળરૂપી કેલેન્ડરનો ડટ્ટો છે.
રોજ એક એક પાનું ફાટે છે. દિવાળી આવશે એટલે ડટો પૂરો થઈ જશે, પણ ઓલા ડટામાં આપણને ખબર છે એટલે પાના ઊંચા કરીને આપણે જોઈ લઈ, આ ડટામાં મને તમને ખબર નથી, એટલા માટે આપણે વળગ્યા છે. જીવનમાં માનવી 50-60 વર્ષ જીવન જીવવા માટે આવે છે, પણ 500-500 વર્ષ જીવવાનો કાગળ આવી જાય જીવે માટે. કાજી મામા સાહેબ બહુ સરસ વાત લખી, ભક્તિ માર્ગની અંદર મમતાને મારવાનું પહેલું પગથિયું સંતોએ લખ્યું છે. મારી મમતા શું રે કરવો, મારી મમતા મરે નહીં એનું માર શું રે કરવો. વાલીડો છે દીનનો દયાળ, મમતા મરે નહીં એનું માર શું રે માર્ગની અંદર મમતાને મારવાની પહેલી વાત છે, એક ભજન લ્યો, એક દુહો લ્યો કે એક છંદ લ્યો, એની અંદરથી એક અમર સંદેશો નીકળતો હોય. એકવાર એક સૌરાષ્ટ્રના એક કવિ બિલખાના ગામના સ્ટેશનમાં બેઠેલા અને એક બાઈ છોકરું તેડેલું, અને છોકરું તેડેલું એટલે કવિરાજને કીધું, કવિરાજ અમારો એક દુહો બનાવો ને. એટલે કવિરાજે કીધું કે બેન મારે જાણવું પડે તમારી કેટલી પેટી તળિયા જાટક થઈ, કેટલે દાન પૂન કર્યા, આ બધું અમારે જાણવું પડે. આમાં તો હજડ બમ દુહો બને ઉતાવળે બનાવો હોય તો કે ના એક દુહો બનાવો. તો શેનો દુહો બનાવો? તો કે મારો છોકરો થાંભલે ચડ્યો ને એનો એક દુહો બનાવો. એટલે કવિએ બહુ સરસ દુહો બનાવ્યો કે કીડી મકોડી ના ચડે ત્યાં વીર તારો ચડ્યો, કીડી મકોડી ના ચડે ત્યાં વીર તારો ચડ્યો, એ ચડ્યો એવો પડ્યો નલાયક ન્યાહુ કરવા ચડ્યો. કીડી મકોડી ના ચડે ત્યાં વીર તારો ચડ્યો, એ ચડ્યો એવો પડ્યો નલાયક ન્યાહુ કરવા ચડ્યો. બેને કીધું કે કવિરાજ એમ નહીં કઈક સારો દુહો બનાવો. તો કવિ બોલ્યા કે બેન મારે જાણવું પડે તમારો આખો ઇતિહાસ. હું મારો આખો ઇતિહાસ કહું તમને, કે હું મૂળ મૌવાની છું, હું મૂળ મૌવાની છું, મારા પતિ હાટીના માળિયારી છે, અમે પિંજારા છીએ, મારે એક દીકરી છે કોડીનાર મેં સાસરે દીધી છે, અને આ 10 વર્ષના છોકરાને લઈને હું હરધાર જાઉં છું. સૌરાષ્ટ્રના કવિએ બહુ સરસ દુહો બનાવ્યો કે મન મવા તન વિલખા મારું કાળજ્યું કોડીનાર, મન મવા તન વિલખા મારું કાળજ્યું કોડીનાર. બાયનું મન હંમેશા પોતાના પિયરમાં હોય, મન મવા તન વિલખા, વિલખાના સ્ટેશનમાં બેઠી છું મારું કાળજ્યું કોડીનાર. મારી એક દીકરી શેરડીના કારખાનામાં જમાઈ નોકરી કરે છે અને કોડીનાર આપી છે. મન મવા તન વિલખા મારું કાળજ્યું કોડીનાર, અર્ધું ઘાટીને માળીએ ને હંપે તું હરધાર. અર્ધું ઘાટીને માળીએ ઘરવાળો આટીને માળીએ રહીએ છીએ, અમે પિંજારા છીએ, ગાદલા બનાવવાનો અમારો ધંધો છે, અને હંપે તું હરધાર. આને દુહો કહેવાય, પણ કહેવાનો અર્થ કેટલાક હજડબમ દુહા હોય અને કેટલાક દુહાની અંદરથી જીવનના મર્મની વાત નીકળતી હોય. વિજાણનની વરમાળ હલામણને હૈયે, ખડકીમાં ખેંગારને ડોકું કાઢ્યું ડેવરે. આમાં ક્યાંય દુહાનો પ્રાસ મેળ મળે? વિજાણનની વરમાળ હલામણને હૈયે, ખડકીમાં ખેંગારને ડોકું કાઢ્યું ડેવરે. અને દુહો નો કહેવાય, પણ અમુક દુહા એવા હોય, ગાયના આંચળની અંદર જ ઈતળી રહેતી હોય, ઈતળીનો અવતાર આખો ગાયના આંચળમાં જાય, પણ કોઈ દી તમે એવું સાંભળ્યું કે દોઢસેર દૂધ આજે ઈતળી પી ગઈ? અમૃત કુંભ માથે એનું આસન છે, એનો અવતાર આખો ઈતળીમાં, ઈતળીનો આખો અવતાર આવમાં જાય, અવતાર ઈતળી ઉતણો આખો આવમાં જાય, પણ ધોળા પૈની ધાર કદી ન પામે કાગડા. એમ સમાજની અંદર એવા અમુક માણસો હોય છે કે લોહી પીવાનો ધંધો કરે, દૂધ નો પીએ, નહીતર એનું સ્થાન આંચળમાં છે. કહેવાનો અર્થ પારસમણી જેવું આવું શરીર દીધું હોય, છતાંય આપણે ભગવાનનું ભજન ન કરીએ. એટલા માટે જ કવિ નાનક સાહેબ બહુ સરસ વાત લખી છે કે સુમિરન કરલે મેરે મના તેરી બીતી ઉમર હરિ નામ બિના. ભજનો, લોકગીતો, દુહાઓ જેની અંદર એવી જીવનના મર્મની વાતો આવી છે, અને આપણી પ્રાચીન લોક સંસ્કૃતિ તમે તપાસો, અરે ગામડા ગામની અંદર જ્યારે જાન રવાના થાય, ત્રણ વેલડા રવાના થતા હોય, તમળા ધોરી જોડ્યા હોય, શિંગડાની અંદર સુંદર મજાના ભરત ભરેલા, ભરતો ગોઠવા હોય, અને ઢાંઢાઓને મેક્ષી પહેરાવી હોય, અને આભલા એની અંદર દેખાતા હોય, અને બાયુ લગ્ન ગીત ગાતી હોય, ને એ પ્રાચીન સમયનો વરરાજો માથે સાફો બાંધતો હોય, અને કલગી શોભીરી હોય, ત્યારે અચકનનો પહેરેલું હોય,
સુરવાલ પહેરેલી હોય અને સાફાની અંદર બે બલ્બ રાખ્યા હોય, બધી લબક જબક થતી હોય, અને આમ બરાબર ધાર માથે પોગે ને એક મજાની ઘેઘોર આંબલી આવે, ત્યારે વડીલ એમ કહે કે હવે ગાડા છોડી નાખો, અહીં શીતળ મજાની એક નદી વહે છે અને તીમણ કરી લ્યો. તીમણ કર્યા પછી આપણે સામેની આ ધાર પછી જ્યાં ગાડા પોખશે ને આ વેવાયનું ગામ છે. બધાએ ટીનના ડબ્બા ખોલીને લાડવા અને ગાંઠિયાનું જમણ કરતા હોય, પાણી બાણી પી લી અને પછી લગ્ન ગીત ચાલુ થાય. વર જાજે ગમણે દેશ, વર જાજે આથમણે દેશ, તો હે જાજે રે વાયુને માનવ માણ, મોરલા તારી આવી હો નાની પાત, મોરલા તારી આવી રૂપાની પાત, ઉડ ભેજા જે રે વે વાયુ ને માંડવ માન. આમ જ્યાં જાન આવી ગઈ હોય અને હામે વેવાય ગામની અંદર દોડાદોડી કરતા હોય કે હજી જાનના વેલડા દેખાતા નથી, ભાઈ તપાસ કરો, હામાં વાહન મોકલો, અને ત્યાં વેવાણની ચિંતા થાય. વેવાણની હૃદય ધરા માથે આમ જ્યાં ગોકળ ભંગી ઢોલ માથે દાંડી પીટતો હોય અને સગન જ્યાં શરણાય વગાડતો હોય ત્યાં વેવાણ મૂંઝવણમાં પડી જાય. પણ કેવી વેવાણ મૂંઝવણમાં પડે, શું કહે? અરે સાંજ પડી ગઈ, આ ઝાલરના ડંકા વાગ્યા, આ શંખ વાગ્યા, પણ મારી લાડકડીની જાન ન આવી. સાંજ રે એ પડીને રૂડી ઝાલર વાગી, મારા લાડકડીના વર વેલા આવજો, સાંજ રે એ પડીને રૂડી ઝાલર વાગી, મારી લાડકડીના વર વેલા. લગ્ન ગીતની આવી તાકાત હતી કે લગ્ન ગીત પૂરું થાય ત્યાં મર્યાદાની રેખા અંકાતી હોય. અરે પશુને મોજ આવે હો, વેલ્યું છૂટી કાંઈ વાળી ના વડે, હે બાંધારે વરની ડાળી, અને થોડીક વાર થાય ત્યાં માર માર કરતા બળદી આવતા હોય અને ગામના એક ખેડૂ ભેળા હોય પૂછડા મળતા મળતા, અને આમ જ્યાં જાન આવી જાન આવી જાન આવી એમ ખબર પડે ત્યાં તો બધાને આનંદનો ઉલ્લાસ મંડે થવા, અને તરત લગ્ન ગીત ફરી જાય. ઊંચા ઊંચા દાદા બંગલા ચણાવજો, ઊંચા ઊંચા દાદા બંગલા ચણાવજો, એથી ઊંચા રે ગઢના કાંગરા, ઊંચા ઊંચા દાદા બંગલા ચણાવજો, એથી ઊંચા રે ગઢના કાંગરા, માંડવીઓ ગોળ બેની તારી જાને કુટવાળીઓ, માંડવીઓ ગોળ બેની તારી જાને કુટવાળીઓ, તો એ નરી જો વરવર નાગ્યો, તો એ નરી જો વરવર નાગ્યો.
પ્રાચીન લગ્ન ગીતોમાં આવી તાકાત હતી કે ઓળખ્યો ઓળખ્યો મારી માની આંખ અણસાર, મારી માની આંખ્યો મારા ભાઈ જેવી છે, અને બરાબરી બેનું દીકરીયું એ ભાઈને વરરાજાને કેવો રૂડો કરી દે, એ વરરાજાને પણ પરણવાની મોજ આવે. ને અત્યારના લગ્ન ગીત આવો એવા થઈ ગયા છે, ખરેખર વરરાજાએ આપઘાત કરવો જોઈએ. આ તો વરરાજો સારો કહેવાય પરણે એમ. હું હમણાં એક વખત મારા મિત્રને પરણાવવા ગયેલો અને લગ્ન ગીત બાયું ગાતી હતી, પણ કેવા લગ્ન ગીત ખબર. સસરા તમારા દશરથ જેવા, સાસુજી કૌશલ્યા માતા. સસરા તમારા દશરથ જેવા, સાસુજી કૌશલ્યા માતા. નણંદ માં તો નાખ્યું નથી, જાવું છે કે નહીં. બોલ બેની બોલ, હારે જાવું છે કે નહીં. બોલ બેની બોલ, હારે જાવું છે કે નહીં. માનો કે બેન માથા ભર્યો હોય, માનો કે બેન માથા ભર્યો એમ કહી દે ના તો અરે રિઝર્વેશન થઈ ગયું છે, ટપો તેડવા આવી ગયો છે, જાવું પડશે. એનાથી આગળ ભગવાન જાણે આવા લગ્ન ગીત લખે છે કોણ, પણ આપણી લોક સંસ્કૃતિ લોપાતી જાય છે. કહેવાનો અર્થ છે, એક લગ્ન ગીતે તો વાંધો નતો, પણ બીજી બેનું બીજું લગ્ન ગીત ચાલુ કર્યું. બે ચોટલા વાળા, બે ચોટલા વાળા, બીજા બે વાળવા દેજો, જમાય મારી બેની ને કાંઈ નવું કેજો. અંબોડો વાળ્યો, બે ચોટલા વાળ્યા, ને હજી બે બીજા વાળવા દેજો, જમાય મારી બેની ને કાંઈ નવું કેજો, જમાય મારી બેની ને કાંઈ. હવે ત્રણ ચોટલા વાળે તો બીજા નાને શું વાંધો હોય. કહેવાનો અર્થ છે, સાયકલ ની સીટી વાગી, પાછાભાઈ હઠ લીધી હઠ મેલો. ને હવે સીટી સાયકલ ને હોય જ નહીં, સાયકલ ને ટોકરી હોય ની પણ પછી વાગવાની જ હોય. એમાં ગામડું ગામ અને ઘરવાળા પોતાના ધણી ને બહુ ધખે. એટલે એક વાર ધણીએ કીધું કે હવે હવે જો તું મને ધખે ને તો હું નહીં હોવો. રોજ ધખે એટલે કીધું હવે તું મને વડકા ભરે ને તો હું ખરેખર નહીં હોવો. એમાં એક દી ધખી અને દેખ્યા પછી આ મામો ક્યાંક નીકળી ગયો. નીકળી તો ગયો પણ બાઈ એવી બધી ગોત્રણે ચડી, ચારે બાજુ તપાસ કરી ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો. તો પાસે એક જે વખાર હતી ને એ વખારની ઓળીમાં બહારથી તાળું દેવરાવી નીચે ટેબલ ગોઠવીને ઉભો રહ્યો માથે અને ગળે પાહો ખાવાની તૈયારીમાં. સાંજના 7 વાગે ખબર પડી અને દરવાજો ખોલ્યો, દરવાજો ખોલ્યો ત્યાં ગળે પાહો કડી પાસે લઈ લીધેલો. ઘરવાળી ને બીજી બધી કેટલીક બાઈઓ ને ગામના આગેવાનો ને કે ન્યા શું કરો છો, કે મેં તને નહોતું કીધું કે હવે હું નહીં હોઉં, તું મને ધખે છે. એ કે પણ ગળે ફાહો ખાવો હોય તો દોરડું ગળા રાખવું જોઈએ, તો કે ન્યા મુંજારો થયો એટલે ડેબે લઈ લીધું. ઘણા મહેમાન એવા હોય કટકુંદી ના ઠળિયા જેવા કે ઈ જાય નહીં. એટલે એક વખત બે મહેમાન થયા તરભા ગોર ને ઘરે, એટલે ગોર ને ગોરાણી ને ઘરે મહેમાન બહુ આવતા હતા. એટલે ગોરે કીધું પણ તમે હવે બીજી વખત પાછા આવજો. મહેમાન બોલ્યા કે ના ના અમે આવશ્યો, તો કે ના પણ તમે નહીં આવો એવું લાગે છે. તો કે ના ના આવશ્યું બીજી વખત, આ વખતે તમે આવી હારી મહેમાન ગતિ કરી અમને મોજ આવી. તો કે ના ના પણ તમે નહીં આવો, હું તમને ખરેખર કહું તો કે તમે એમ વારે વારે શું કામ કહ્યું, કે પણ તમે અહીંથી જાઓ તો પાછા આવશો ને. અને ઘણા ગરદણી એવા લૂચા હોય કે મહેમાન ને ટકવા ન દે. એટલે આવે એટલે મહેમાન હજી બપોરના આવ્યા હોય, 12 વાગે આવ્યા હોય ત્યાં જ ઘરમાં પગ દીધો હોય ત્યાં જ એમ કે તમે પણ મારી બેન ને છોકરાને લઈને ક્યારેક આવો ને, તેમ લઈને આવો ને તેમ લઈને. અરે પણ અત્યારે આવ્યા એનું શું, એમ અત્યારે આવ્યા એનું શું, તો કે ના તમે ક્યારેક એ છોકરાને મારા બેન ને બધાને લઈને આવો ને તેમ લઈને આવો ને. એટલે ઘણા ગરદણી એવા લૂચા હોય કે મહેમાન ને કાઢી મૂકે કઈક બાનું કરીને. અને ઘણી વખત તો પછી વાતો પાસે એવી કરતા હોય એમ કે તમે આવો પણ કોઈ દી ચા નો મૂકવા દો, કાંકી અમે ક્યાં તમને ના પાડી હતી ચા મૂકવાની, પ્રેમ સાદા હાથ દીધા હતા. કહેવાનો અર્થ છે કે ઘણી વખત ઘણા માણસ લાંબુ કરે. અમારી કલાકારો આ રે, એક વખત અમદાવાદ થી હું ડાયરામાં થી આવીને બસમાં બેઠો તો એક ભાઈ મારી પાસે બેઠેલા, મને કે કલાકાર લાગો છો, મને કે ભજન જ ગાવ છો બીજું કઈ ધંધો કરો. એટલે મને આવું કોઈ પૂછે એટલે હું એમ કહું હા કલી કરવાનો ધંધો કરી, ગોબા ઉપાડવાનો ધંધો કરી છે, કલી કરવાનો ધંધો કરી. એટલે કે કલી કરો એવો તમારા કપડા નથી એમ. પછી આગળ વાત કરે કે તો પછી આ ભજન ના પ્રોગ્રામ ને લોક સાહિત્ય ના પ્રોગ્રામ કરો એમ ને. એટલે આપડે કહીએ હા
હવે ઉજાગરા નો આપણને એટલો બધો કંટાળો હોય કે આપણને વાત કરવાની ગમતું ન હોય તો માંડે આપડે આપણે એમ પૂછીએ કે હળવેક દઈ કે તમે કેટલા વાગે નીકળ્યા તો કે લ્યો સવારે 5 વાગે ઘરે નીકળ્યો હતો અને તમારી બેને પ્રાઇમસ સળગાવ્યો તો પ્રાઇમસ નું વાઇસર છટકી ગયું વળી તપેલી માથે મૂકી અને ચા બનાવ્યો તો દૂધ ફટી ગયું વળી હોટલ માં આવીને ચા પીધી ને ચા પીને વળી પાછું રિક્ષા માં બેઠો તો રિક્ષા ભટકાણી માંડ માંડ મેરોદર માં પહોંચી ગયો એ કઠણાઈ ની જ વાતો કરતા હોય ઘણા માણસ એવા હોય કે પોતાની જ કઠણાઈ ની વાતો કરતા હોય યાર લોચા લોચા યાર લોચા આમાં શાંતિ નહીં યાર કોઈ લોચા અરે પણ તારે લોચા જ હોય કાયમ એમ